હેલો દોસ્તો, ફિઝિક્સ ની દુનિયામાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આજની એમસીક્યુ સિરીઝનો ચોથા નંબરનો લેક્ચર છે, જેને આપણે સ્ટાર્ટ કરીએ. ચલો, આગળના લેક્ચરમાં મેં તમને કઈ ચોથા ચેપ્ટરના એટલે કે ચોથા ચેપ્ટર એટલે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરના કંઈક એમસીક્યુ સમજાયા હતા. આજે આપણે એને જ આગળ વધારીએ. તો એક સુંદર મજાનો એમસીક્યુ છે, ધ્યાન આપજો. આ લેક્ચરનો એમસીક્યુ નંબર 1 શું આપ્યું છે? વિદ્યુત પ્રવાહ ધારિત લાંબા સોલેનોઇડ. એટલે વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડ એટલે એક સોલેનોઇડ છે, લાંબો સોલેનોઇડ એટલે અનંત લંબાઈનો કન્સિડર કરવાનો. એની અક્ષ ઉપર, તમને ખબર છે કે એની અંદર અહીં લખ્યું છે કે સોલેનોઇડની અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી છે. તો અહીંયા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી છે, અંદર તો બધી જગ્યાએ સમાન હોય છે, બરાબર છે. વિદ્યુત પ્રવાહ બમણો કરવામાં આવે. હવે શું કીધું છે તમને કે વિદ્યુત પ્રવાહ પેલા આઈ હતો એની જગ્યાએ બમણો કરવામાં આવે, અને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ એમ કહેવાય એ પણ બમણી કરવામાં આવે છે. ઓકે, તો બંને વસ્તુ બમણું કરવામાં આવે તો અંદરનું ચુંબકીય ક્ષેત્ર છે 9B' એ કેટલું થાય? ખૂબ જ સિમ્પલ વસ્તુ છે, સોલેનોઇડ, અનંત લંબાઈનો સોલેનોઇડ હોય તો એની અંદર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર યાદ હોય તો μ0 ni. μ0 શું આવે છે? સ્મોલ એન આઈ. હવે આપણે કઈ રીતે શોધીશું? દેખો, B' ઇઝ ઇક્વલ ટુ μ0, તો μ0 છે, સ્મોલ એન ની જગ્યાએ શું કરવાનું છે? 2n, અને i ની જગ્યાએ શું કરવાનું છે? 2i. μ0, 2n અને 2i, તો 2 × 2 = 4, 4 બહાર નીકળી જાય, તો μ0 સ્મોલ એન ની જગ્યાએ પાછો b લખી શકાય, તો 4b. તો પહેલા કરતા 4 ગણું થઈ જશે. ઓપ્શન નંબર a માં છે 4b, બીજો ઓપ્શન છે 2b, પછી b છે, પછી b/2 છે. PDF આપેલી છે, જોઈ લેજો. તો અહીંયા આવે છે 4b આન્સર આવશે. બોલો, ખબર પડી? કેટલું સિમ્પલ છે, ખાલી સૂત્ર યાદ હોવું જોઈએ. ફિઝિક્સ ની અંદર 90% એમસીક્યુ સૂત્રો આધારિત હોય છે, બરાબર, ધ્યાન આપજો. સૂત્ર આવડે, પહેલો નિયમ છે, મેં 1000 વખત કીધું છે, સિલેક્શન ઓફ ધી રાઈટ ફોર્મ્યુલા. સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0 સ્મોલ એન આઈ નહીં આવડતું હોય તો ખેલ ખતમ થઈ જશે. સ્મોલ એન એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, કેપિટલ આઈ નો મતલબ થાય છે વિદ્યુત પ્રવાહ. આ બમણું કરો, બમણું કરો તો હોશિયાર વિદ્યાર્થી તો બધું લખવાનું ના, ડાયરેક્ટ ખાવું પડે. 2 આ બમણું કરો તો 2, આ બમણું કરો તો 2 × 2 = 4, તો 4 ગણું થાય. ખેલ પૂરો. ઓકે, ચલો આગળ વધીશું. હવે એમસીક્યુ નંબર મતલબ કે બીજો નંબર છે, બીજા નંબર નો એમસીક્યુ, એ પણ તમને ડિટેલમાં સમજાવી દઉં. શું કીધું છે કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો વિદ્યુત ભાર કણની ઝડપ ઘટાડવામાં આવે. એટલે આ ચુંબકીય ક્ષેત્ર છે, એવું માની લો તમે કે આ ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં છે, અને એક વિદ્યુત ભાર ક્યુ છે, એમાં વી જેટલી ઝડપથી, આ બધું આપણે ધારી લઈએ છે, લંબ રૂપે દાખલ થઈએ તો આગળના લેક્ચરમાં જ સમજાય તો વર્તુળાકાર ગતિ થાય, બરાબર છે. હવે ઝડપને ઘટાડવામાં આવે છે તો એની ત્રિજ્યામાં શું ફેરફાર થાય એ તમારે શોધવું. ઘટે વધે શું થાય? ઘટશે, વધશે, બદલાશે નહીં કે અડધી થશે, આ ઓપ્શન છે. તો આપણે એક કામ કર્યા, ત્રિજ્યાના સૂત્રો ખબર હોવી જોઈએ, તો એ તમને બધા યાદ કરી લો, બરાબર ધ્યાન આપજો. આ વાક્ય આગળના લેક્ચરમાં સમજાવ્યું હતું, વિદ્યુત ભાર છે એ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય, એટલે કેવી ગતિ થાય મને યાદ કરાવો, વર્તુળાકાર. યસ, વર્તુળાકાર ગતિ થાય છે. તો એ વર્તુળાકાર ગતિ દરમિયાન તમને ખબર હશે, કોઈ પણ વર્તુળાકાર ગતિ થાય તો એમાં અંદર પકડી રાખતો જે બળ લાગે છે એને કયું બળ કહે છે? કેન્દ્રગામી બળ કહે છે. અહીંયા કેન્દ્રગામી બળ તરીકે કોણ વર્તે છે? ચુંબકીય બળ વર્તે છે. કેન્દ્રગામી બળનું સૂત્ર તમને બધાને યાદ હોવું જોઈએ, mv²/r. ચુંબકીય બળનું સૂત્ર શું છે તમને યાદ હોય તો, ચુંબકના કારણે વિદ્યુત ભાર ઉપર લાગતું બળ fm q v×b આવે છે. ક્રોસ કાઢી નાખો તો qvb sin θ આવે છે, પણ અહીંયા લંબ છે v અને b, તો sin 90 બરાબર શું થઈ જાય? 1. તો અહીંયા આવશે qvb, એક એક v કેન્સલ થઈ જશે, તો r ને કરતા બનાવો ઉપર અને qv નીચે, તો mv/ શું આવે છે? qv. તો આ સૂત્ર યાદ રાખજો, r = mv/qv છે. હવે તમે વિચારો કે ઝડપને ઘટાડો તો ત્રિજ્યા પણ શું થશે? ઘટશે, કેમ કે બાકી બધી વસ્તુ અચળ રાખવામાં આવી છે, દળ બદલ્યું નથી, વિદ્યુત ભાર નહીં, ચુંબકીય ક્ષેત્ર નહીં, ખાલી ઝડપ ઘટાડો તો ત્રિજ્યા પણ શું થશે? ત્રિજ્યા પણ જવાબ આવે છે, ઘટે છે. જો તમને ઝડપ બમણી આપી હોય તો ત્રિજ્યા બમણી, આ અડધી તો અડધી, આ ઘટે તો ઘટે, વધે તો વધે. તો અહીંયા એવું કીધું છે કે કણની ઝડપ ઘટાડવામાં આવે છે તો ગતિ પછી ત્રિજ્યા પણ ઘટશે. આના ઉપરથી બીજું સૂત્ર પણ બનાવી શકાય, mv એટલે શું થાય? વેગમાન p, તો p/qv પણ બનાવી શકાય.
ત્રીજું સૂત્ર તમને એવું આપે કે રેખીય વેગમાન ઘટાડવામાં આવે છે તો પણ ત્રિજ્યા ઘટે. ઓકે, પછી પી ની જગ્યાએ તમને ખબર હશે ઘોંઘટમાં 2mk કેપિટલ કે. હવે આના વિશે ડિટેલમાં નહીં સમજાવ, આગળના ચોથા ચેપ્ટરનો જે લેક્ચર છે વિડીયો લેક્ચરમાં તમે જોઈ લેજો પી ની જગ્યાએ અંડર રૂટ 2mk કેમ લખ્યું છે એ મેં આખું સમજાવેલું છે. તો અહીં ક્યુબી આવે છે, તો વેગમાનની જગ્યાએ રેખીય વેગમાનની જગ્યાએ ઘોંઘટમાં 2mk, ઘોંઘટ એટલે વર્ગમૂળ 2mk, m એટલે દળ, k એટલે ગતિ ઉર્જા, તો મતલબ ગતિ ઉર્જા ઘટાડવામાં આવે તો પણ ત્રિજ્યા શું થાય છે, ઘટે છે, ગતિ ઉર્જા વધો તો વધે છે. પછી ત્રિજ્યાનું હજી એક સૂત્ર છે, k ની જગ્યાએ ગતિ ઉર્જાની જગ્યાએ તમે ધારો કે વિદ્યુત ઉર્જા લખો તો k ની જગ્યાએ તમે આવે છે ક્યુ કેપિટલ V. જો ક્યુ તરીકે ઇલેક્ટ્રોન હોય, ક્યુ તરીકે ઇલેક્ટ્રોન હોય તો ઈ આવે છે. ઓકે, વી એટલે વિદ્યુત સ્થિતિમાન છે, પોટેન્શિયલ ડિફરન્સ છે. પછી એક તાપમાન વાળું સૂત્ર પણ આવે છે ક્યુબી, ઘોંઘટની અંદર શું આવે છે 3mkBT. જે કણો ઉપર વિદ્યુત ભાર ના હોય એને ગતિ કરવા માટે ગરમી જોઈએ, તાપમાન જોઈએ, જેમ કે ન્યુટ્રોન છે તેમાં વિદ્યુત ભાર નથી, જો વિદ્યુત ભાર હોય પ્રોટોન અથવા ઇલેક્ટ્રોન હોય તો એને વિદ્યુત સ્થિતિમાન વડે પ્રવેગિત કરી શકાય અને ન્યુટ્રોન ને તાપમાન વડે પ્રવેગિત કરી શકાય. કદાચ હું શું બોલું છે ખબર નહીં પડતી હોય તો જવા દો, મેઇન વસ્તુ આટલું યાદ રાખજો, કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. તમને એવું એમસીક્યુ પૂછાય કે વિદ્યુત ભાર જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે ત્યારે કેવી ગતિ થાય છે, વર્તુળાકાર ગતિ, તો આ ગતિ દરમિયાન કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે, ચુંબકીય બળ, QVB. ઓકે, પછી આર નું સૂત્ર MV/QB, ઝડપ ઘટે તો ત્રિજ્યા ઘટે છે. બોલો ફંડા સમજી ગયા તમે કમ્પ્લીટ? તો આ લેક્ચરની અંદર પણ આપણે બે એમસીક્યુ રાખીએ છે, આઈ થિંક તમે સમજી ગયા હશો કમ્પ્લીટ. હવે ગઈકાલે અને આજના બે વિડીયો છે એમસીક્યુ, 3 એમસીક્યુ સિરીઝનો ત્રીજા નંબરનો વિડીયો અને ચોથા નંબરનો વિડીયો આજે હું તમને મૂકી રહ્યો છું. પાંચમો વિડીયો કાલે આપણે મૂકીશું, એમાં હું તમને એક ટોપિકની ચર્ચા કરવાની છે, ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેગ આપણે એક બેને એક સરસ ક્વેશ્ચન પૂછ્યો તો મને ડ્રિફ્ટ વેગ વિશે, તો એનો મને ઈચ્છા થઈ કે એનો એમસીક્યુ સમજાવી દો. એટલો જબરજસ્ત એમસીક્યુ છે ને, એટલો જબરજસ્ત ફંડા છે કે ખરેખર તમારે સમજવો જરૂરી છે, નહીં તો તમને એવું લાગશે કે બંનેમાંથી કોઈક વસ્તુ ખોટી છે, પણ બંને વસ્તુ સાચી છે. એ પ્રશ્ન મને પૂછ્યો ત્યારે મને ખૂબ આનંદ થયો કે આટલું ડિટેલમાં એ બેને અભ્યાસ કરેલો છે. ડ્રિફ્ટ વેગ એક બીજો એમસીક્યુ, એક બીજી વસ્તુ છે, એ હું તમને છઠ્ઠા નંબર, આ પાંચમા નંબરના વિડીયોમાં ચર્ચા કરીશ. અને 6 નંબરના વિડીયોની અંદર અંતરગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, અંતરગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ, આના પ્રતિબિંબો કેવા હોય છે, વાસ્તવિક ઉલટા કે આભાસી ચત્તા, અને એની મોટવણી પ્લસ એક હોય છે, માઇનસ શું હોય છે, ડિટેલમાં એટલું જબરજસ્ત સમજાવી દઈશ કે તમે ક્યારેય નહીં ભૂલી શકો. બરાબર છે, આનો અભ્યાસ એકદમ સરસ રીતે એમસીક્યુ 6 માં કરાવીશું, આ એમસીક્યુ 5 માં. ઓકે, તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ, અને હોમવર્કમાં જે મેં તમને એમસીક્યુ સેન્ડ કર્યું છે સોલ્વ કરીને મને મોકલજો.